હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફરી પાછું સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતી અમિતાભ બચ્ચન એટલે કે પિનાકી ગોહિલ ને મળવા માટે. તો વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવી ગયા છીએ સોમભાઈની વાડીએ. આ છે અમારો સોમભાઈ અને આ આગળ ઊભા છે એ છે આપણે ગુજરાતી અમિતાભ બચ્ચન એટલે કે પિનાકી ગોહિલ. આ છે સોમભાઈનું ફાર્મ ઓર્ગોનિક. નમસ્કાર દેવીઓ, સજ્જનો, છું જુનિયર અમિતાભ બચ્ચન, પિનાકી ગોહિલ, ભાવનગર, ગુજરાતે ખુશ્બુ હે ગુજરાત થી. અને હું મહારાજા કૃષ્ણકુમારજી રહું છું અને ખાસ અહીંયા કયું ગામ છે? મોસુપણા ગામ છે. ને ફર્સ્ટ ક્લાસ અમને ગાંધીનગર થી એમને એક અભિવાદન દેવા માટે આપણા આપણું ગુજરાત અને પ્રકૃતિ ગુજરાત માટે ખાસ બે શબ્દ કહે પોતે. સાહેબ, આ શેના માટે તમને આ એક ગાંધીનગર થી આપ્યું છે? નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ સોમભાઈ મોક, ગામ મોસુપના, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. આપણે અત્યારે ભાવનગરથી પિનાકીનભાઈ ગોહિલ અને ઉર્ફે અમિતાભ બચ્ચન કહેવાય છે તે અમારા ફાર્મની મુલાકાત લેવા આવ્યા છે. એમાં ખાસ કરીને એમને જોયું કે ભાઈ, હું છેલ્લા 2019 થી 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અમારા ફાર્મની મુલાકાતે અમને ઘઉં જોયા, કેળ જોઈ, તો એમને જોઈને ખરેખર આનંદ લાગ્યો કે ભાઈ, રાસાયણિક ખેતી ખરેખર છોડવા જેવી છે અને પ્રાકૃતિક કૃષિ ગાય, એક ગાય આધારિત ખેતી થઈ શકે છે. એમને મુલાકાત લીધી, સરસ લાગી, અમારા ઘઉં ઉભા છે, કેળ ઉભી છે, તો ક્યાંય જરૂર નથી પડતી કે હું ગાય આધારિત ખેતી કરું છું. વાહ ભાઈ વાહ. જો આવું એક આપણા ગુજરાતમાં ઓર વર્લ્ડમાં લેવલ આપણે આ જે વસ્તુ કરે છે સાહેબ, શુદ્ધ ને સારું ઉગાવે ભગવાન, ઘઉં છે, બાજરો છે, બીજું કઈ કયું કેળ છે, ઘણી બધી બધી ઘણી બધી સારી વસ્તુ છે એ કૃષિ કેન્દ્રમાં જે પોતે કરે છે. આપણું નામ સોમભાઈ. સોમભાઈ એટલે સોમનાથ દાદાના આશીર્વાદ કહેવાય કે આમ જોવા આપણા ગુજરાતના આપણા આમ ઘરેણું કહેવાય, ઘરેણું અને ખાસ તો ભાવનગરના અમારા. તો જય શ્રી કૃષ્ણ. તો આ છે પિનાકીનભાઈ ગોહિલ ઉર્ફે બચ્ચન સાહેબ. તો આપણી ચેનલ વિશે બે શબ્દ કહે છે. બરોબર છે. તો હેલો મિત્રો, આ છે પિનાકીનભાઈ ગોહિલ જે ભાવનગર થી આજે અમારા ગામની મુલાકાતે આવ્યા છે અને આપણે એને મળવા માટે આવ્યા છીએ, જે ઉર્ફે બચ્ચન સાહેબના નામથી ઓળખાય છે. તો એ આપણી ચેનલ વિશે બે શબ્દ કહે છે. બધાને જય સોમનાથ. શિવરાત્રિ આવી રહી છે તો બધા મસ્ત રહેજો, મોજ રહેજો. અને ખાસ શું કઈ ચેનલ? શૈલેષ બ્લોગ. શૈલેષભાઈ બ્લોગ છે, બહુ જોરદાર છે, બહુ અલગ અલગ વિડીયો બનાવે છે, કોમેડી છે, આ છે, ખેતી ખેતીના વિડીયો છે, ગમે એવા વિડીયો હોય પણ એમને તમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, શેર કરતા રહેજો. અને ખાસ શિવરાત્રિ આવી રહી છે તો શિવરાત્રિમાં બધા આનંદ કરજો, મજા કરજો. અને ખાસ આ ગામ કયું તમારું? મોચુપણા. મોચુપણા ગામ છે. અને આમ જુઓ, મને અવારનવાર તમે ખજૂરભાઈના કોમેડીમાં જોયા છો પણ આ વખતે તો ભાઈ આમના ઓલામાં બોલ્યા છે તો એમની ચેનલને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. બોલો સોમનાથ મહાદેવ. સોમભાઈની વાડી એને સરેગવા કર્યા છે. લીંબુ છે, જમરૂક છે અને અમારો બચ્ચન સાહેબ એમાં આંટો મારે છે. ઘરે જઈને ભાવનગરમાં ઘરે જઈને એને હરકવાની ગઢી, ભાજાના રોટલા, ડુંગળી, છાશ, પાપડ. આ સોમભાઈના વાડીમાં અમે અત્યારે જઈએ. હવે એક ગીર ગાય લઈ લો બચ્ચન સાહેબ. તમે ગીર ગાય લેવી તો છે પણ હું મારે 3 વીઘા વાડી લેવાની છે. કોઈની પાસે જો આ આજુબાજુના ગામમાં હોય 1.5 લાખ નો વીઘો હોય ને એવો કઈક મને બતાવો એટલે મારા નાના બજેટમાં વાડી લેવાઈ જાય. તો છે ને આમ જોવો, અમારા તમારો બ્લોગ કયો છે? શૈલેષ બ્લોગ. શૈલેષભાઈ બ્લોગ ને તમે એને કરજો, નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે શૈલેષભાઈ નો, ત્યાં તમે કોન્ટેક્ટ કરજો એટલે કદાચ કોઈની વાડી બાડી હોય તો બચ્ચન સાહેબ ને વાડી લેવી છે 3.5 વીઘા. બરોબર. 1 લાખ નો વીઘો હોય એવો. ના
અમારે સોમભાઈ ને જો ઓર્ગેનિક રેગવો થઈ ગયો છે ચકાચક. અને આનો ભાવે બહુ આવે બરોબર ને સોમભાઈ, કેટલો ભાવ આવે આનો? આ ઓર્ગેનિક હરેકવાનો કેટલો ભાવ આવે? 50 નો કિલો, કમસે કમ 50 નો કિલો જાય. જો બચ્ચન સાહેબ, અમારા ગામમાં સ્ટ્રોબેરી થાય છે જે અહીંયા હિમાચલ પ્રદેશ સિવાય થતી નથી, ને અમારા ગામમાં થાય છે, અને એનો ટેસ્ટ લીધો બચ્ચન સાહેબ, સ્ટ્રોબેરી કેવી લાગે છે? સ્ટ્રોબેરી એમ જે ખાધી ને તો એમ લાગે કે અમૃત. વાહ, આમ તમારે આ જીવન તમારી ઉંમર જ ન થાય એવી સ્ટ્રોબેરી. મને તો આમ જો સાક્ષાત ધન્ય થઈ ગયો કે સોમનાથ મહાદેવ આયા મારી હારે ત્યારે વાડી માં છે. બોલો, બાકી શિવરાત્રી તો બાકી છે, આવો એક વાર સોમનાથ માં. સોમભાઈ ના ગાઉં છે સામે દેખાય છે, આપણે હસ્તગીરી જાળિયા નો ડુંગર છે. સોમભાઈ પાસે મરચા આપે છે, ગરમ પડે નહી, ઉલટા ઠંડક રહે એવા મરચા. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આમ જુઓ જેટલો શેર થાય એટલો કરતા રહેજો, બાકી પછી રહી જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે જે વાડી લીધી ને, આપણે તમે એમાં એક એક એવા આવે છે કૃષિ કેન્દ્ર, જે આપણે જે સારી વસ્તુ આવે ને કારણ કે એને પાકો છે, તમને એવોડ એમને બે બે તમારે ટાઈમ હોય તો બે ઘડી એમને વાત કરી કે તમારે ત્યાં એને એવું કરવું છે. કદાચ આપણે દેશી વસ્તુ બધી આવે ને એ બધું ખાતેદાર બધું કરે છે બધું. હકીકત બે, કેમ કે કૃષિ કેન્દ્ર એટલે નરેન્દ્ર મોદી પ્લસ આ બધા ગાંધીનગરથી એને હમણાં કૃષિ કેન્દ્રનું મળ્યું હતું. ફોટો મોટી મોકલું તમે કે તેમાંથી જાણ મળે તમને. સોમભાઈ ના ખેતર માં આપો આપો. આમ શું નામ તમારું? નામ શું છે? રાજવીરભાઈ છે ને, સાર લઈને આવ્યા છે. જો સોમભાઈ ને આપો. આ તો ગદમગીરી ની મોજ નામ જુઓ. હા, મોચુંગડા ગામ છે. મોદી સાહેબ નો ફોન આવ્યો. આપો આપો. સોમભાઈ તાણ કરી હો. આપો હજી. વાલકાઈ જાહે. ગામડા જેવી એક મજા નહી. આ છે ને, ચા પીવો ને તો તમારે ગમે એવો રોગ હોયો જાય, અને તમારું નવું લોહી આવે એવી ચા. શું કેવું સોમભાઈ? બધી દેશી વસ્તુ વાપરવી છે આપણે ગુજરાત ને આખા વર્લ્ડ લોકોને, અને દેશ વિદેશના લોકોને હું કહું. અમને અત્યારે લાઈવ છે દિલ્હીથી. ડાયરેક્ટ ફેક્ટરી. હા, ડાયરેક્ટ ફેક્ટરી. હવે તમારો બ્લોગ ચાલુ કરી દો. જો અત્યારે બધાને સા આપી દીધી છે આપણે બચ્ચન સાહેબ ને બધાને. કેમ છે સા? કેમ છે વાડી ની સા? એટલે વાહે મોટી ફેક્ટરી છે આવડી મોટી, ને સા જેવી તી બને પછી લોય આવે એવી સા છે. અરે અમારા સોમભાઈ છે ઈ, આમ જો જરાય પાણી હોય જ નહીં, આમાં એકલું દૂધ જ હોય એવી ચા. નરેન્દ્ર મોદી સાહેબ રેલવે સ્ટેશન પોતે જયારે હતું એ સમયમાં ચા વેચતા જયારે પ્લેટફોર્મ ઉપર, અત્યારે ઈ ક્યાં ઠેઠ આગળ દુનિયાના રાજા, ઇન્ડિયાના રાજા કહેવાય ને. અત્યારે આમ જવા હું ચા પી ને ત્યારે સોમભાઈ ને ત્યાં ફર્સ્ટ ક્લાસ બચ્ચન બની ગયો ચા પી. હે, ગુજરાતનું મનોરંજન.